છો બધા? મજામાં છો ને? તો તમે ઘરે બેઠા બેઠા બોર થઈ ગયા હશો, તો ચાલો તમારા બધાએ પોએમ સાંભળવી છે, તો હું તમને બધાને આજે એક પોએમ સંભળાવું છું, તો તમે બધા સાંભળજો. નો ઉપયોગ નજીકની વસ્તુ અને વ્યક્તિને દર્શાવવા માટે થાય છે, જ્યારે ધેટ નો ઉપયોગ દૂરની વસ્તુ કે વ્યક્તિને બતાવવા માટે થાય છે. તો ચાલો આજે આપણે ધીસ અને ધેટ ને પિક્ચર દ્વારા સમજીએ. ચલો સ્ટુડન્ટ્સ, આ ચિત્રમાં તમને શું દેખાઈ રહ્યું છે? કોઈ મને કહેશો શું દેખાય છે? અરે વાહ, રેડ એપલ એન્ડ ગ્રીન એપલ. તો શું એ બંને તમને એક જ જગ્યા પર દેખાય છે? ના, એક જ જગ્યા પર નથી ને. તો તમને એવું દેખાય છે ને કે રેડ એપલ મારી નજીક છે અને ગ્રીન એપલ મારાથી થોડું દૂર છે. તો રેડ એપલ માટે આપણે શું મૂકીશું? કોઈ બોલશે ધીશ. અરે વાહ, વેરી ગુડ. અને જે ગ્રીન એપલ દેખાય છે એ મારાથી થોડું દૂર છે, તો એના માટે આપણે શું મૂકીશું? ધેટ મૂકીશું. વેરી ગુડ. ફ્રેન્ડ્સ, આ સેકન્ડ ચિત્ર આપણે જોઈએ. આ સેકન્ડ ચિત્રમાં તમને શું દેખાઈ રહ્યું છે? તો આ સેકન્ડ ચિત્રમાં તમને શું દેખાઈ રહ્યું છે કોઈ મને કહેશો? અચ્છા, ઓકે, તમે મને કહો શું દેખાઈ રહ્યું છે? એલિફન્ટ અને લાયન. વેરી ગુડ. તો તમને શું દેખાઈ રહ્યું છે? એલિફન્ટ કોની નજીક છે? મારી નજીક છે કે નહીં? તો એલિફન્ટ માટે આપણે શું મૂકીશું? ધીસ મૂકીશું. વેરી ગુડ. અને લાયન એ મારાથી થોડો દૂર છે, તો શું આવશે? તમે કહેશો મને શું આવશે? ધેટ. વેરી ગુડ. હવે ધીસ એન્ડ ધેટ ના સેન્ટેન્સ જોઈશું. તો તમારામાંથી એક બોય અને એક ગર્લ મારી પાસે આવશે. ધીસ ઇઝ અ બોય એન્ડ ધેટ ઇઝ અ ગર્લ. ધીસ ઇઝ અ બોય એન્ડ ધેટ ઇઝ અ ગર્લ. This is a red balloon and that is a white balloon. This is a red balloon and that is a white balloon. તમારા માંથી મને કોઈ એક્ઝામ્પલ આપશો? ઓહ, આયુષી, કમ હિયર. This is a book. That is a book. Very good, આયુષી. Go and take your seat. તમારા માંથી હજી કોઈ ટ્રાય કરવી છે? અચ્છા, દિશાને ટ્રાય કરવી લાગે છે. ઓકે દિશા, આવી જા. This is a chalk and that is a pencil. This is a chalk and that is a pencil. Excellent દિશા.
Go and take your seat. Thank you. This is a tree. That is a tree. This is a cup. That is a cup. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક હતો this અને that. તો એ આપણા માટે નવો તો હતો જ નહીં. તમે આ ટોપિક ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં શીખી ગયા હતા. તો આજનો આ ટોપિક નું આપણે ફક્ત ને ફક્ત રિવિઝન જ કર્યું છે. તો આને રિલેટેડ હું તમને એક એક્સરસાઇઝ આપું છું જે તમારે કરવાની છે. Bye. Have a nice day.